વડોદરાના સાવલીમાં વિકાસના કામો માત્ર કાગળ પર હોવાને કારણે કોંગ્રેસે આક્ષેપ લગાવી પ્રી મોનસૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા. શહેરના અનેક વિસ્તારોમાં સ્વચ્છતાના નામે મીંડું છે, વારંવાર ગટરો ઉભરાઈ રહી છે, મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ છે, સાવલીના તળાવમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અમીશ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે શહેરમાં તળાવની સાફ સફાઈ કરવામાં આવતી નથી, ગટરના પાણીનો જથ્થો મુખ્ય નિકાલ કરવામાં આવે છે, ત્યાં પણ કચરો ભરાયેલો છે. જોકે સાવલી નગરપાલિકાના ઉપપ્રમુખ દક્ષેશ ઉપાધ્યાયે ગટરની સાફ સફાઈ કરી દીધી, પરંતુ એમણે લોકોને ગટરમાં બોટલ ન નાખવા અપીલ કરી છે. પાલિકામાં ગટરો એટલી બધી ઉભરાઈ છે કે નગરની પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે. સાવલી નગરપાલિકાના સત્તાધીશોને ખાલી પૈસા ખાવામાં રસ છે. જીસીબી લઈને પ્રી મોન્સૂન કામગીરીમાં નાળાઓ ખાલી સાફ કરે છે, જે રંગાઈ કાંસ સાફ કરવો જોઈએ એ નથી કરતા, અને ખાલી નાળાની આજુબાજુની સફાઈ કરે છે. આપણને તો એવું લાગી રહ્યું છે કે એમના ખિસ્સાની, નગરપાલિકાના ખિસ્સાની સફાઈ કરતા હોય એવું લાગી રહ્યું છે. આપના માધ્યમથી મારા નગરની પ્રજાજનો છે, એમને નમ્ર અપીલ, એક નમ્ર પ્રાર્થના કરવા માંગુ છું કે આ ગટર છે આપણી વસાહત છે, આપણી માલિકીની છે, કે એને આપણે ખુદ સાચવવાની છે. આજે જ્યારે અમે ગટરનું ઢાંકણું ખોલ્યું ત્યારે એમાંથી નકરા મોટા બોટલો, ટેનિસના બોલ, દડીઓ તેમજ રેતીની કોથળીઓ, આવા બધા ગંદા જે કહેવાય જે વસ્તુઓ ગટરની લાઇનોને બ્લોકેજ કરે છે, આવી બધી વસ્તુ અમને અંદરથી મળવામાં આવી છે. તો હું આપના માધ્યમથી નગરજનોને વિનંતી કરું છું કે ગટર આપણી જ છે, એને સાચવવાની જવાબદારી આપણી જ છે, તો એ લોકો પૂરેપૂરું ધ્યાન રાખે.